નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે જોઈશું ગુજરાતી ધોરણ 8. આજે આપણે ઓનલાઈન એજ્યુકેશન ચાલુ થયું છે ને, આજથી આપણે ભણવાનું ચાલુ થયું છે, એટલે આપણે આજે ગુજરાતી વિશે થોડું જાણીશું. ગુજરાતી શું છે? તો કે ગુજરાતી છે એ આપણી માતૃભાષા છે. ગુજરાતી આપણી માતૃભાષા છે, બરોબર? આજે હું તમને એના વિશે એક સરસ મજાનો પેરેગ્રાફ લખાવીશ. તે તમારે લખતું જવાનું છે અને વાંચવાનું છે, મારી સાથે અનુલેખન કરવાનું છે, બરોબર? હું જેવા અક્ષરે લખું છું એવા અક્ષરે તમારે લખવાનું છે. ચાલો, ધોરણ 8 ગુજરાતી આપણે લખીએ કે માણસ જન્મે છે ત્યારે, માણસ જન્મે છે ત્યારે રડવાના અવાજ સાથે જન્મ લે છે. રડવાના અવાજ સાથે જન્મ લે છે. જેમ જેમ આજુબાજુના વાતાવરણને જાણે છે, તેમ કોઈ રીતે તેના વર્તનમાં તેની પ્રતિકૃતિ લાવે છે. વર્તનમાં તેની પ્રતિકૃતિ લાવે છે. ભાષા માત્ર સંપર્કનો સેતુ નથી. ભાષા છે એ માત્ર સંપર્કનો સેતુ નથી. ભાષા એક પટારો છે. ભાષા છે એ માત્ર સંપર્ક કરવા ખાતર નથી, પરંતુ તમે ભાષામાં જેટલું જાણો ને એટલું તમે ઓછું છે તમારે, એ જાણે એક પટારા જેવી ભાષા છે. ભાષા એક પટારો છે. શું છે? પટારો છે. જેમાં આપણી સંસ્કૃતિનો સમગ્ર ખજાનો સચવાઈને રહે છે. સભ્યતા સંસ્કાર અને સંસ્કૃતિની રખેવાળ અને સંસ્કૃતિની રખેવાળ ભાષા છે. સંસ્કૃતિની રખેવાળ ભાષા. ભાષા એટલે આપણી ગુજરાતી ભાષા. આપણો અમૂલ્ય સાહિત્યનો
વારસો ભાષાએ સાચવ્યો છે. આપણો અમૂલ્ય સાહિત્યનો જે વારસો છે એ આપણી ભાષાએ સાચવેલો છે અને તેની રખેવાળી કરે છે. દરેક ભાષાનું પોતાનું આગવું મહત્વ હોય છે. પોતાનું આગવું મહત્વ હોય છે. તેમ આપણને પણ આપણી માતૃભાષા ગુજરાતીનું મહત્વ હોવું જ જોઈએ. આપણી માતૃભાષા ગુજરાતીનું મહત્વ હોવું જ જોઈએ. સરસ, કેવો સરસ મજાનો પેરેગ્રાફ છે એ મેં તમને લખાવ્યો અને હવે ફરીથી એકવાર સમજાવું છું. બરોબર, માણસ જ્યારે જન્મે છે ત્યારે એના રડવાના અવાજ સાથે એ જન્મ લે છે. જેમ જેમ આજુબાજુના વાતાવરણને જાણે છે એ બાળક છે, એ જેમ આજુબાજુનું વાતાવરણ જાણે છે તેમ તે કોઈને કોઈ રીતે, એટલે કે તમારા ઘરમાં જેવું વર્તન હોય અથવા જેવી વ્યવસ્થા હોય અથવા તમારા ઘરમાં જેવી રીતના તમે રહેતા હોય એવી જ રીતના એ બાળક એની પ્રતિકૃતિ લાવે છે, એટલે કે એ બાળક પણ એવું જ બની જાય છે. ભાષા એ માત્ર સંપર્કનો સેતુ નથી. ગુજરાતી ભાષા છે એ માત્ર સંપર્કરણ, એટલે કે એકબીજા સાથે વાતચીત કરવાનો માત્ર સેતુ નથી, પરંતુ શું છે એ એક જાણે ખજાનો છે, પટારો છે જેમાં આપણા સંસ્કૃતિનો સમગ્ર ખજાનો સચવાય છે, જેમાં આપણા સમાજનો સમગ્ર ખજાનો સચવાયેલો છે. સમાજની સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિની રખેવાળ ભાષા છે. જે આપણામાં સમાજની સભ્યતા છે, સંસ્કાર છે અને સંસ્કૃતિ છે એ બધું આપણને ગુજરાતી ભાષા દ્વારા શીખવા મળે છે. દરેક ભાષાનું પોતાનું આગવું મહત્વ હોય છે. દરેક ભાષા જેમ કે હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, મરાઠી જે પણ ભાષા છે એનું આગવું એક મહત્વ હોય છે. તેમ આપણને પણ આપણી માતૃભાષા ગુજરાતીનું મહત્વ હોવું જ જોઈએ. બધાને પોતપોતાની એક ભાષા હોય છે એનું એને મહત્વ હોય છે, એવી રીતના આપણે પણ આપણી ગુજરાતી ભાષાનું મહત્વ આપણને હોવું જોઈએ. સરસ મજાનો પેરેગ્રાફ હતો તમે લખ્યો બધાએ, સરસ. હવે તમને બધાને સમજાણું કે ગુજરાતી ભાષા શું છે. તમારે આ પેરેગ્રાફ ફરી એક વખત લખવાનો છે, સ્વચ્છ અને સુંદર અક્ષરે. બરોબર, એક વખત ફરી લખવાનું અને સમજવાનું છે. શું કરવાનું છે? સમજવાનો છે. અક્ષર સ્વચ્છ અને સુંદર હોવા જરૂરી છે, કારણ કે હવે આપણે આગળ જેમ જઈતા જઈશું તેમ આપણા અક્ષર સુંદર હોવા એ આપણા હાથનું ઘરેણું છે. ગાંધીજીએ કીધું હતું કે સુંદર અક્ષર છે એ આપણા હાથનું ઘરેણું છે. બરોબર, સમજાણું બધાને? સરસ, ચાલો આવજો.